નમસ્કાર જડેશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ગુજરાત વીજ કંપની દ્વારા આદિવાસી પ્રજાને વધારાનું પુરવણી બિલ. વિજયનગર તાલુકામાં આજુબાજુના ગામડાઓમાં આશરે 100 જેટલા વ્યક્તિઓ વધારાનું પુરવણી બિલ 5 અંકોમાં એટલે કે 1000ની ઉપર આવેલ છે, જ્યારે આમ જનતા માટે કોરોના પહેલાં આશરે 3 અંકોમાં એટલે કે 400 થી 500 આસપાસ બિલ ચૂક આવતું હતું, ત્યારે હાલ એ જ બિલ કોરોના દરમિયાન 1000 રૂપિયાની પાર પહોંચી ગયું છે, જેથી આમ જનતાને વીજળી બિલ જોઈને હોશ ઉડી ગયા છે. જેથી આજુબાજુના ગામ લોકો ભેગા મળી વીજ કંપની ઓફિસે વિજયનગર પહોંચી નાયબ કાર્યપાલક સમક્ષ પુરવણી બિલ કોરોના મહામારી વચ્ચે હાલ પૂરતું મોકૂફ રાખવા રજૂઆત કરવા ગયા, પણ તેઓ અગમ્ય કારણોસર અધિકારી હાજર ન હોવાથી આમ જનતાએ તેમના નીચલા અધિકારી આગળ રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું. જનતાનો સવાલ, જનતાએ અઠવાડિયા પહેલાં રેગ્યુલર વીજ બિલ ભરવા છતાં વીજ કંપની દ્વારા ફરીથી અઠવાડિયાના અંતરે નોટિસ દ્વારા વધારાનું પુરવણી બિલ આપેલ છે, જેનો જવાબ આમ જનતા જાણવા માગે છે કે આ વધારાનું વીજ બિલ આવ્યું કેવી રીતે. જનતાનો સવાલ, આમ જનતાની ઘરની અંદર ફક્ત વીજ કંપની દ્વારા આપેલ LED બલ્બ અને એકાદ પંખો વધારે છે, છતાં આટલું વધારાનું વીજ બિલ વીજ કંપની દ્વારા આપેલ છે. લલિત ડામોર, JDSTV વિજયનગર.